તાપી જિલ્લાના સોનગઢ માંડવી રોડ વચ્ચેની તાપી નદી પર બનાવવામાં આવેલ બ્રિજ વિસ્માર બનતા ભારે વાહનો પસાર થાય તેની ધ્રુજારી અનુભવી રહ્યો છે। વર્ષો પહેલા તાપી નદી પર આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જેનું ઉદ્ઘાટન સન 1963માં મુખ્યમંત્રી બળવંત મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પુલ વર્ષો જૂનો થઈ જતા બિસ્માર હાલતમાં આવી ગયો છે। જોકે બ્રિજની નજીકમાં જ મોટા પાયે રેતી ખનન ચાલતું હોવાને કારણે બ્રિજના પિલરોને પણ અસર પહોંચી રહી હોય તેવું લાગી રહ્યું છે। માટે વહીવટી તંત્ર દ્વારા બ્રિજની બરામદ અને ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે। સોનગઢના સિંગલ ખાચ મુકામે તાપી નદી પર આવેલો આ પુલ હાલમાં મુખ્ય પ્રધાન દ્વારા સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોડના આધુનિકરણના મુખ્ય લક્ષ્ય લઈને હવે કામગીરી શરૂ થશે ત્યારે જે તે સમયના વડાપ્રધાન ગુજરાતના આ પુલનું ઉદ્ઘાટન કર્યું હતું બલવંતરાવ મહેતાજી સાહેબ દ્વારા 1963માં। ત્યારથી આ પુલ અડીખમ છે। હવે પછી આ પુલ સાથે બીજો પુલ નિર્માણ થાય એ માટેની જોગવાઈ સરકાર કરી રહી છે ત્યારે આ પુલ વારંવાર સમારકામ કરી યોગ્ય લોકો માટે અવર જવર માટે ખૂબ જ શોર્ટકટ થાય છે। અમદાવાદ અંકલેશ્વર લાઇનને જોડતો આ પુલ છે, ખૂબ જ જરૂરી પુલ છે। માટે હવે પછી તાત્કાલિક આ યોજના શરૂ થાય અને આ પુલનું બીજા પુલ સાથે વિકાસ કામમાં જોતરાય એવી સૌની માંગ છે। ગણેશ